બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ બેટિંગ યથાવત રાખી, ત્યારે કાંકરેજના સિહોરી નજીક નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે સામાન્ય વરસાદમાં જ સિહોરી હાઈવે, ગૌમાતા સ્ટેચ્યુ સર્કલ અને ગાયત્રી સોસાયટી નજીક વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો સહિત રાહદારીઓને હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે થરા ટોટાણા રોડની દિયોદર નાળા સુધી બંને સાઇડ સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા હતા, ત્યારે હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે દર વર્ષે ભરાતા પાણીના નિકાલની માંગ કરાઈ હતી. જોકે ભારે વરસાદને કારણે નાળુ અને સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા દુકાનદારો ત્રસ્ત બની ગયા હતા, ત્યારે રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પાણી એમાં ભરેલું છે, રોડવાળાને ગમે તે ગમે તે કોશિશ કરે કે મારે ઘર ગરમ પાણી પડે એમ છે, પાણીમાં બહુ બાજી રહે એમને, પાણીની કોઈ એક્સિડન્ટ તૂટે વચ્ચે કાલી કોઈ કોઈ તકલીફ થાય તો જવાબદારીઓનું કોણ થાય? આના માટે ગમે તે પગલાં તાત્કાલિક ભરો, મશીન લાવો, ગમે તે લાવો, બધો પાણી નિકાલ કરો, આ ગટર સાફ કરાવો, ગટર બે બધી ભરી ગયેલી છે, બધી પેકો પેક પડી છે, કજુ વાંચાલ કર્યું ને, આ ગુડા આ પાણી ભરીને વસ્તી આને ઉની ગાડી આવે ભરી રૂમ પણ એડે જીવ હું થાવ અમારે યોગદાનો થાય જો કેટલા જાણીને આગે છે ખબર. બેદરકારીએ વારંવાર રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ થતો નથી. સુઓરી નાળાની અંદર જ વારંવાર પાણી ભરાય, વરસાદ સામાન્ય થાય એમાં પાણી ભરાઈ જાય છે, હાઈવે ઉપર ચાલતા વાહનો અને વારંવાર બેદરકારી હોવા છતાં બહુ તકલીફ પડે છે, ગટર સાફ થતી નથી અને સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે. શાંતિભાઈ જોશી, સિવોરી ગાયત્રી સોસાયટી, રોડની બહુ મોટી સમસ્યા છે અમારે. રોડવાળા કરતું બિલકુલ કોઈ ફળતા નહીં, વારંવાર એવાનું લગભગ 50 વાર અમે આવે છે પત્ર આજે આટલું પાણી ભરે છે સોસાયટીમાં, પાણી છે વારંવાર મોડું પડે છે બરોબર, ગટરો બધી પૂરેપૂરી ભરેલી છે, કોઈ કહેતા કોઈ નિકાલ જ કરતા નથી, 10 વાર આવે છે પત્ર આવેલું છે, મામલતદાર ઉજી આવેલું છે બરોબર, પણ આ કોઈ કોઈ રસ્તો જ દેતા નથી. મોડો એટલે અમારી રજૂઆત છે આટલું કરો તો સારું એમ થાય, ધ્યાન ગતિ બહુ છે.